નમસ્કાર સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત છે જગદીશ ઠાકોર અને ઉમેશ બ્લોકબસ્ટર ફિલ્મ પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે તો આ ઘણા બધા લોકો આ ફિલ્મ વિશે પૂછે છે કે ભાઈ ફિલ્મ યુટ્યુબ પર લાવો ફિલ્મ લાવવાનો ટ્રાય કરો તો ફિલ્મ અમે યુટ્યુબ પર મુકાવતા નથી અમે તો પ્રોડ્યુસર તો જે તે કંપની સાથે વાત કરીએ છીએ અને વાત થઈ ગઈ છે સો ટકા તો ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દો ગુજરાતી ફિલ્મોની ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તો ઘણા ટાઈમથી અટવેલી આ ફિલ્મ ફિલ્મ યુટ્યુબ પર આવતી નથી કાં તો કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવતી નથી તો ઘણા બધા લોકો આ ફિલ્મને જોવા માંગે છે તો વાત કરું એની પહેલાં થોડું તમને ડિટેલમાં સમજાવી દઉં કે ઘણી બધી જૂની ફિલ્મો છે જ્યારે આ યુટ્યુબ એટલું બધું માર્કેટમાં નહોતું જ્યારે યુટ્યુબ એટલી બધી અર્નિંગ નહોતું આપતું એટલે કે પૈસા નહોતું આપતું વિડીયોના કે ફિલ્મોના ત્યારે આપણા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર હોય જે ફિલ્મ બનાવે ફિલ્મ પહેલાં સિનેમામાં પૈસાની કમાણી કરે અને પછી એની ડીવીડી કે જે વીસીડી કેસેટો મળતી હતી એમાં વેચતા હતા અને ત્યારે આ બધું ચાલતું હતું એટલે કે ફિલ્મ સિનેમા ઘરોમાંથી ઉતરી જાય પછી ડાયરેક્ટ એની કેસેટ આવે એટલે કેસેટો પર લોકો ખરીદીને ટીવીમાં જોતા હતા ત્યારે તો ડીવીડીનો જમાનો હતો પણ અત્યારે અત્યારે લોકો મોસ્ટ ઓફલી યુટ્યુબ પર જોવાનું ટ્રાય કરે છે એટલે કે યુટ્યુબ પર જ બધી ફિલ્મો આવે છે ગુજરાતી હોય કે સાઉથની કાં તો બીજા કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર તો જે જૂના પ્રોડ્યુસરો હતા એટલે કે અમુક એ જ ઉપરના હતા જે હું તમને ચોખ્ખું કહું કે એ લોકોને યુટ્યુબથી કંઈ લેવા દેવલ નહોતું અને એ ફિલ્મો આ પટેલ પાછોના પડે ઠાકોર કોઈથી એની બી દીવડી હતી અને એ ફિલ્મો પહેલાં કેસેટોમાં વેચાય છે અને અત્યારે ડીલ બહુ ઓછી કરે છે જ ઘણી બધી ફિલ્મોના તમે કોમેન્ટ કરો છો કે ભાઈ આ ફિલ્મ લાવો આ ફિલ્મ લાવ પણ એ ફિલ્મોના પ્રોડ્યુસરોનો કોઈ અત્તો પત્તો નથી હોતો પણ ફાઇનલી પટેલ પાછોના પડે ઠાકોર કોઈથી ના ડરે એ ફિલ્મના પ્રોડ્યુસર સાથે આપણે કોન્ટેક્ટ થયો છે આપણા જ એક સબસ્ક્રાઈબરે એમનો નંબર આપ્યો એની ફેસબુકની આઈડી આપી ફેસબુક તો નહીં પણ કોલ પર ડાયરેક્ટ વાત કરી લીધી આપણે કે ફિલ્મ ક્યારે આવશે તો ડાયરેક્ટ મેં પૂછ્યું કે સર તમે આ ફિલ્મના પ્રોડ્યુસર છો તો પટેલ પાછોના પડે ઠાકોર કોઈથી ના ડરે આ ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવશે તો એમણે મને જવાબ આપી દીધો કે ભાઈ હમણાં ઇલેક્શન ચાલે છે અને એ ઇલેક્શનમાં વ્યસ્ત છે તો એક મહિના પછી મારી સાથે આપણે ચર્ચા કરીશું એના વિશે તો ચર્ચા પરથી મને પોઝિટિવ વાઇબ્સ આવી રહી કે ફિલ્મ આવી શકે છે કોન્ટેક્ટ થયો છે તો તો બાકી વિડીયોમાં આટલું બધું ચોખ્ખે ચોખું તમને કયો કોન્ટેક્ટ થયો છે અને એક મહિના સુધી રાહ જોવાની કહી આ અપડેટ હતી બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલે તો સબસ્ક્રાઈબ કરજો અને ફ ફરી કહું છું કે અમુક ફિલ્મો એવી છે જે યુટ્યુબ પર કદી નહીં આવી શકે કારણ કે એ પ્રોડ્યુસરો ઊંઘી રહ્યા છે એમને ઉઠાડવા પડે બાકી મળીએ કે આ નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ